ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં ફરજ બચાવતા આરોગ્ય કર્મીઓ વેતન તેમજ વહીવટના પડતર પ્રશ્નોને લઈને છેલ્લા એક માસથી આંદોલન ચલાવી રહ્યા છે ત્યારે રાજ્યભરમાં આરોગ્ય કર્મચારીઓ માસીએલ ઉપર ઉતરીને ગાંધી ચિંત્યા માર્ગે આંદોલન શરૂ કર્યું છે જેમાં પાલનપુરના પણ જિલ્લાના પંદરસો જેટલા આરોગ્ય કર્મચારીઓ માસીએલ પર ઉતરીને ગાંધી ચિંત્યા માર્ગે આંદોલન શરૂ કર્યું છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકના વિવિધ સમાન વર્ગમાં ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીઓ નાણાકીય તેમજ વહીવટી વિસંગતતા અને પડતર પ્રશ્નોના નિરાકરણ માટે અગાઉ મુખ્યમંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ સરકાર દ્વારા આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ ન લાવતા ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ ગાંધીનગરના આદેશ અનુસાર બનાસકાંઠા જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મંડળ પાલનપુર દ્વારા આજે જિલ્લાના પંદરસો જેટલા કર્મચારીઓ એકસાથે સાથે પર ઉતરી ગયા હતા બનાસકાંઠા આરોગ્ય કર્મચારી મહામંડળ ના આદેશથી અને ગુજરાત રાજ્ય આરોગ્ય મહામંડળના આદેશથી અમે આજે બનાસકાંઠાના તમામ વર્ગ ત્રણના કર્મચારી અમે આજે માસિયલ ઉપર છીએ અને આજે અમારો પ્રોગ્રામ અહીંયા બ બ્લડ ડોનેટ રામધૂન અને સફાઈનો છે અમારો એ વિવિધસંગતતાનો વિરોધ છે એના માટે અમે તમામ કર્મચારી માસ સીએલ ઉપર છીએ અમારો આરોગ્યનો કર્મચારી ફિલ્ડમાં ફરી માતા મરણ બાળમરણ અટકાવવાનો પૂરેપૂરો ફાળો આરોગ્યના કર્મચારીનો છે અને એ કામગીરી નિષ્ઠાથી એ કરે છે અને તમામ ઇન્ડિકેટરો સરકારશ્રીના તમામ ઇન્ડિકેટર આરોગ્યનો કર્મચારી પૂરા કરે છે અને જ્યારે ચોવીસ કલાક માટે આરોગ્યનો કર્મચારી બંધાયેલો છે જ્યારે અમને બોલાવવામાં આવે કે અહીંયા એપેડેમિક છે તો અમારા ભાઈઓ અને બહેનો અડધી રાતે પણ જઈ અને એપેડેમિક મોટામાં મોટા એપેડેમિક બનાસકાંઠામાં અટક્યા છે અને અમને મહાસંઘનો આદેશ છે એના લીધે અમે આ ત્રીજા તબક્કાની માસિયલ ઉપર છીએ અમને આ વિસંગતતા માટે બહુ જ બહુ જ વિરોધ છે અમારો આરોગ્ય કર્મચારીઓના આંદોલનમાં રામધૂન સ્વચ્છતા અભિયાન તેમજ ગરીબ અને સગર્ભા બહેનો માટે રક્તદાન કરવાના લોક ઉપયોગી કાર્યક્રમો આપી સરકાર સામે અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો જોકે તેમ છતાં પણ તેમની માંગો નહીં સ્વીકારાય તો પંદર ફેબ્રુઆરીથી અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી સંજય જોશી નિર્માણ ન્યૂઝ પાલનપુર